તર્યા તોરણ વિશે આપણે જોઈ ગયા હતા આગળ જોઈએ મોતીડે ચોક પૂરાવીએ જીરે શખી મોતીડે ચોક પૂરાવીએ એટલે કે મોતીડાથી સાથિયાને આપણે ચોકના અંદર સાથીઓ પૂર્યો કારણ કે આપણા ઘરે પણ આવી રહ્યું છે શ્રી કૃષ્ણ ભગવાન આવી રહ્યા છે મિત્રો આપણે દિવાળી પર આપણે પણ શું કરીએ છીએ સાથીઓ પૂરીએ છીએ ને ત્યારે પણ આપણા ઘરે પાંચ દિવસ સુધી આપણે શું કરતા હોઈએ છીએ સાથીઓ પૂરીએ કારણ કે આપણે તે સમયે આપણા ઘરે ભગવાનને આપણે બોલાવતા હોઈએ છીએ ગંગા જમનાના નીર મંગાવીએ શું કહેવામાં આવે છે ગંગા જમનાના નીર મંગાવીએ એટલે કે ગંગા અને જમનાનું પાણી એ કેવું હોય છે મિત્રો કેવું હોય છે ખબર હશે ને ગંગા જમનાનું પાણી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે હિન્દુ ધર્મના પ્રમાણે આપણે ખૂબ જ પવિત્ર માનતા હોઈએ છીએ અને જેના પાણી મંગાવીએ અને પાણીથી શું કરવા માંગે છે મારા વહાલાજીના ચરણ પખાડીએ ચરણ પખાડવું એટલે મિત્રો એના પગને પગને ધોવાની વાત કરવામાં આવી છે ભગવાન આવશે તેના આપણે ધોઈશું કયા પાણીથી ગંગા અને નીરથી પહેલાના સમયમાં ઘરે કોઈ આવે સંત મહાપુરુષ આવે તો તેને શું કરવામાં આવતું પગ ધોવામાં આવતા હતા મિત્રો તમે પણ શ્રી કૃષ્ણ અને સુદામાની સિરિયલ જોઈ હશે તેની કથા વાંચી હશે તો તમને ખબર હશે કે શ્રી કૃષ્ણ ભગવાને પણ પોતાના મિત્ર સુદામાના પગ ધોયા હતા તો તેવી જ રીતે આ ગંગા અને પાણીથી પગ ધોવાની વાત કરવામાં આવી છે મારા વાલાજીના પરણ પખાડીએ એટલે કે ચરણને ધોવાની વાત કરવામાં આવી છે સખી આજની ઘડી છે રળિયામાં કારણ કે આજની ઘડી ખૂબ જ સુંદર છે સહુઓ સખીઓ મળીને આવીએ બધા સહુ સખીઓ સખીઓ એટલે કે બધી જ સખીઓ બધી જ સખીઓ બધી સાથે મળીને આવી અને પછી શું કરવાનું છે વહલાજીના મંગળ ગભરાવી એટલે કે વહલાજીનું ગીત ગાવા કહે છે મિત્રો જેમ લગ્ન પ્રસંગો હોય તો આપણે કેવા ગીતા ગા ગીતો ગાતા હોઈએ છીએ તો તેવી જ રીતે વહલાજી આવે છે તો તેના માટે મંગળ એટલે શુભ ગીત ગાવાની વાત કરવામાં આવી છે સખી આજની ઘડી છે રળિયામણી કારણ કે આજની ક્ષણ ખૂબ જ સુંદર છે પૂરો પૂરો સોહાંગણ સાથીઓ મિત્રો શું કહે છે જેને જે પરણેલી સ્ત્રી છે તો તે લોકો શું કરવામાં શું કરવા કહે છે કે પૂરો પૂરો તમારો સુહાંગણ સાથીઓ જે સૌભાગ્યવતી સ્ત્રીઓ છે જેનો પતિ હયાત છે તો તે લોકોને શું કરવામાં આવે છે માથામાં સાથીઓ પૂરવાનું કહેવામાં આવે છે કારણ શું છે ઘેર મલક તો આવે હરી હાથીઓ જીરે ઘેર હેઠાઠ માઠ થઈને શ્રી કૃષ્ણ ભગવાન હાથી ઉપર બેસીને જે આવી રહ્યા છે તો જેના કારણે તેને શું કહે છે બુદી સખીઓને માથામાં સાથીઓ પૂરવાની વાત કરવામાં આવે છે સખી આજની ઘડી છે રળિયામણી કારણ કે આજની ઘડી ખૂબ જ રળિયામણી છે ગેર અતિ મીઠડા થકી થાય મીઠડો એટલે કે મીઠડો એટલે કે મીઠાથી પણ વધારે મીઠો એવું કોને કહેવામાં આવે છે શ્રી કૃષ્ણ ભગવાનને કહેવામાં આવે છે વ્હાલાથી પણ વધારે વ્હાલો કોનો છે તો સખીઓનો છે કોને સાથે આવે છે તો નરસિંહ મહેતાના સ્વામી મેં દીઠડો જીરે એટલે કે નરસિંહ મહેતાનો જે સ્વામી કોણ છે એનો પણ સ્વામી શ્રી કૃષ્ણ ભગવાન છે એ પણ વધારે માને છે પણ અહીંયા સખીઓ દ્વારા નરસિંહ મહેતાના શ્રીકૃષ્ણને ની અતિશયોક્તિ પોતાના શ્રીકૃષ્ણ સાથે કરવામાં આવે છે એકને એક જ વ્યક્તિ સાથે પોતાના શ્રી કૃષ્ણને પણ શું કરવામાં આવ્યું છે સરખામાં આવ્યા છે એટલે કે અતિશયોક્તિ કરવામાં આવી છે મિત્રો તો આ રીતે આપણે શું કહેવામાં આવે છે કે તમારા નરસિંહ મહેતાને કહેવામાં આવે છે તમારા જે